અમદાવાદથી હૈદરાબાદ જતી ફ્લાઇટના વિન્ડશિલ્ડમાં તિરાડો ખરાબ હવામાનને કારણે 20,000 ફૂટ ઊંચે પહોંચતા ઇન્ડિગોની ફ્લાઇટમાં તિરાડો પડતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હૈદરાબાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રોજના 134 જેટલા દર્દીઓ કેન્સરના આવે છે છેલ્લા બે વર્ષમાં 48,887 દર્દી નોંધાયા જેમાં બાળકોમાં કેન્સરનું પ્રમાણ વધારે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે જાહેર કર્યા આંકડા મહેસાણા સિંધી સમાજના લોકોએ મામલતદાર પ્રાંત અધિકારી સહિત અધિક કલેક્ટરને આવેદન આપ્યું સરકારે 22ની જગ્યાએ 23 તારીખે ચેટીચંદની રજા આપતા સુધારો કરવા માંગ કરી અન્ય દિવસો રજા આપવાના કારણે સરકારી શાળાઓ અને કચેરીઓમાં સમાજના લોકો અને વિદ્યાર્થીઓને સમસ્યા થશે તેવી લાગણી નર્મદા જિલ્લામાં પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ હવેથી સહેલાણીઓ ઈ રિક્ષાની સવારી નહીં કરી શકે છેલ્લા 3 મહિનામાં 30 જેટલી ઇલેક્ટ્રોનિક રિક્ષામાં આગ લાગવાની ઘટના ઘટતા નિર્ણય લેવાયો છે જેની અસરથી 100 જેટલી મહિલા ડ્રાઈવર બેરોજગાર બનશે આસપાસનો વિસ્તાર પેટ્રોલ અને ધુમાડાથી મુક્ત રહે તે માટે ઈ રિક્ષા કરાઈ હતી શરૂ સોનાના ભાવમાં સપ્તાહમાં 3,000થી વધુનો વધારો સોમવારે 10 ગ્રામનો ભાવ 60,500ની નજીક પહોંચ્યો આ સાથે જ હાલ બજારમાં સર્વોચ્ચ સપાટીએ કિંમત પહોંચી છેલ્લા 6 મહિનામાં 20% જેટલો ઉછાળો નોંધાયો વડનગરના સુતરડી પરામાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે એક આરોપીની ધરપકડ બે મોબાઈલ સહિત 84,500નો મુદ્દામાલ જપ્ત મોબાઈલ એપ મારફતે ચાલતું હતું ટ્રેડિંગ સ્ટોક એક્સચેન્જમાં લાયસન્સ વગર આપતા હતા ટિપ્સ રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાંથી બાઇકની ચોરી ભેજાબાજ શખ્સે 17 કલાક સુધી રેકી કરીને આપ્યો અંજામ ઉછાંતરીના દ્રશ્યો સામે આવ્યા સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી વડોદરામાં હોસ્પિટલમાંથી ચોરીની ઘટના સામે આવી ગેંડા સર્કલ પાસે આવેલી પંડ્યા આઈ હોસ્પિટલની બારીની ગ્રીલ તોડીને ઘૂસ્યા તસ્કરો ડ્રોરમાંથી 35,000 રૂપિયાનો હાથફેરો કર્યો પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી વલસાડના ગુંદલાવ પાસે મોડી રાત્રે અકસ્માત ટ્રકે કારને ટક્કર મારતા 3 લોકો ઘવાયા ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા ભરૂચમાં પાનોલી જીઆઈડીસીની અમી ટ્વિસ્ટર નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગી દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી સુરેન્દ્રનગરના લખતરમાં યુવકની અંતિમ યાત્રામાં મહિલાઓ જોડાઈ મોક્ષધામમાં સ્વજનની અગ્નિ સંસ્કારમાં હાજર રહીને નવો ચીલો ચાતર્યો મહિલાઓએ મોક્ષધામમાં છાણા લાકડા સહિતની સામગ્રી એકત્ર કરવામાં પુરુષોની કરી મદદ અમરેલીના બાબરામાં 108 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા વડલીવાડા મેલડી માતાજીના મંદિરે આયોજન કરાયું જ્યાં માતા પિતા વિહોણી પુત્રીઓનું કરાયું કન્યાદાન આયોજકોએ તમામને મોટું કર્યાવર આપ્યું પંચમહાલ જિલ્લામાં આવેલા શક્તિપીઠ પાવાગઢ મંદિરે ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શનના સમયમાં ફેરફાર 22 માર્ચથી 6 એપ્રિલ સુધી ભક્તો માટે મંદિર સવારે 5થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે નવરાત્રીના પ્રથમ અને 8મા નોરતે સવારે 4 વાગ્યાથી શ્રદ્ધાળુઓને મળશે પ્રવેશ ગીર સોમનાથ મંદિરે માસિક મહાશિવરાત્રીની ઉજવણી રાત્રે જ્યોત પૂજન કરાયું જેમાં ટ્રસ્ટના સભ્યો સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા મધરાત્રે મોટી સંખ્યામાં ભક્તોએ મહાદેવના દર્શન કર્યા સાથે જ 42 વર્ષ જૂની સેવા આપનાર પ્રક્ષાલન પૂજારી અરવિંદ ગીરીને મુખ્ય યજમાન બનાવીને વિદાય અપાઈ